विद्यार्थी मित्रों, आपणे अगाउना विडियोमां स्वाध्याय 1.1 अने स्वाध्याय 1.2 थियरीमां पूर्णांक संख्याओना सरवाळा अने बादबाकीना गुणधर्मो जोया, जेमां एक हतो सरवाळा विशे संवृत्तानो गुणधर्म, बीजो हतो बादबाकीनो गुणधर्म, पछी हतो क्रमनो गुणधर्म, पछी हतो जूथनो गुणधर्म अने छेल्लो हतो सरवाळानो तटस्थतानो गुणधर्म, એટલે કે સરવાળા વિશે તટસ્થ ઘટક છે શૂન્ય. હવે આપણે જોશું સ્વાધ્યાય 1.2, જેમાં દાખલા નંબર 1માં એવું છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો. એટલે તમને જે રકમ આપી છે, પહેલી રકમ એવી છે કે સરવાળો -7 હોય. તમારે એવી બે સંખ્યા લખવાની જેનો સરવાળો -7 થાય. હવે -7 અત્યારે થોડી વાર માટે તમે ભૂલી જાઓ. હું તમને એવી રીતે કહું કે પૂર્ણાંક સંખ્યા, તો પહેલાં તો પૂર્ણાંક સંખ્યાની જોડી જોતી હોય તો આપણને એ ખબર હોવી જોઈએ કે પૂર્ણાંક સંખ્યા કઈ કઈ છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં આવશે -4, -3, -2, -1, પછી 0, 1, 2, 3, 4 થી લઈને અનંત સુધી. આ બધી સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે. હવે હું તમને એમ કહું કે આમાંથી કોઈ બે સંખ્યા લ્યો અને મને કહો કે સરવાળો 6 આવે, તો તમે કહેશો કે 4 + 2, 5 + 1. આ બે જોડી એવી મળી કે જેનો સરવાળો કેટલો થાય છે? 6. 3 + 3 નહીં લઈ શકો, કેમ કે 3 ને 3 સંખ્યા બીજી વાર રિપીટ થઈ. સમજાઈ ગયું? એવી રીતે હવે મારે સરવાળો -7 જોઈએ છે. કોઈ પણ તમે બે સંખ્યા લેવાની છે એનો સરવાળો તમારે જોઈએ છે -7. હવે તમને એ ખબર હોવી જોઈએ કે જવાબમાં આપણે માઇનસની નિશાની જોઈ છે. તો આપણે જે બે સંખ્યા ધારશું આમાં, એમાં મોટી સંખ્યાને આપણે માઇનસની નિશાની આપશું. તો મારે -7 જોતા હોય તો એક સંખ્યા હું ધારીશ -9. હવે હું અહીંયા કેટલા લખીશ તો મને -7 મળશે? તો કે 2. 2ની નિશાની અલગ અલગ આવી, એટલે આપણે કરશું બાદબાકી. 9માંથી 2 જાય તો 7 અને મોટી સંખ્યાની નિશાની. બીજું ઉદાહરણ જોઈએ જી એક આપણે, તો કે -3. એમાં હું ઉમેરીશ -4. 2 સંખ્યા ઋણ છે, જોજો ખાસ. પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે -3 અને -4. કરવાનો સરવાળો 4 ને 3 = 7. બે રકમને જેવી નિશાની છે એવી જવાબને આપવાની. તો આવી રીતે તમે કોઈ પણ ઉદાહરણ લઈ અને સરવાળો -7 મેળવી શકો. હવે બી છે, તફાવત -10 હોય. તફાવત એટલે કે બાદબાકી. બાદબાકી કેવી આવવી જોઈએ? આ બે સંખ્યા તમે લ્યો છો એની બાદબાકી આવવી જોઈએ -10. આમાં પણ એવું જ છે, જવાબ માઇનસ છે, એટલે તમે જે સંખ્યા ધારશો એમાં મોટી સંખ્યાને તમારે માઇનસની નિશાની આપવી પડશે. 30 - 20 નહીં કરી શકો, તો તમને જવાબ +10 મળશે, તો તમારે ઊંધું કરવાનું. 20 - 30 તો -10 આવ્યું. અથવા તમે -30 આગળ રાખો, પછી માઇનસ, અહીંયા તમારે -20 લખવા પડશે, જેથી કરીને તમારું આ પદ માઇનસ માઇનસ થાય એટલે પ્લસ થઈ જાય. તો -30 + 20 એટલે થશે -10. હવે સી છે કે સરવાળો શૂન્ય હોય. આ તો ખબર જ પડી જાય કે સરવાળો બે સંખ્યાનો શૂન્ય ક્યારે થાય, કે એકમાંથી તમે એ જ સંખ્યા બાદ કરો. ધારો કે 4 - -4 + 4, એક સંખ્યા -4 છે, બીજી 4 છે, આ બંને સંખ્યાનો સરવાળો મેં કર્યો એટલે મને જવાબ મળશે 0. બીજી હજી કોઈ પણ સંખ્યા લ્યો, -11 + 11, તો પણ મને જવાબ મળશે 0. હવે આપણે પ્રશ્ન 2 જોશું, અને પ્રશ્ન 2નો એ એવું કહે છે કે જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકની જોડી
લખો. એટલે તમારે એવા કોઈ પણ બે ઋણ પૂર્ણાંક લેવાના છે કે જેની તમે બાદબાકી કરો તો જવાબ તમને શું મળવો જોઈએ, તો કે 8, અને ઈ પણ પ્લસ 8. તો પહેલા આપણે ફોર્મ્યુલા બનાવશું કે બે ઋણ પૂર્ણાંક છે એની બાદબાકી કરતા જવાબ આપણને મળવો જોઈએ 8. જવાબ પ્લસ છે એનો મતલબ તમારે કે મોટી સંખ્યા છે ને એ માઇનસ લેવી પડશે. માઇનસ ઋણ છે મોટી સંખ્યાને તમે અહીંયા રાખશો ને તો જ જવાબ પ્લસ મળશે, કેમ કે માઇનસ માઇનસ પ્લસ થશે. તો હવે કોઈ પણ બે સંખ્યા વિચારું, ધારો કે 13 અને 5, એ બેની બાદબાકી કરું એટલે જવાબ મને 8 મળે. તો એમાં માઇનસ 13 છે એ હું પાછળ રાખીશ અને માઇનસ 5 છે એ આગળ. હવે આ માઇનસ માઇનસ પ્લસ થશે તો જ જવાબ તમને કેવો મળશે, પ્લસ મળશે, અને એ પણ 8. બીજી જોડી તમે વિચારો તો માઇનસ 7 અને માઇનસ માઇનસ 15, એનો જવાબ પણ તમને 8 મળશે, કેમ કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માઇનસ 7 પ્લસ 15 એટલે 8. પણ આપણે એક જ લખવાની છે, તો માઇનસ 5 અને માઇનસ 13 એવા બે ઋણ પૂર્ણાંકની જોડ છે જેમનો તફાવત 8 છે. હવે એવી જ રીતે બી જેનો સરવાળો માઇનસ 5 હોય, સરવાળો એવા ઋણ અને ધન, એક હશે ઋણ અને એક હશે ધન, હવે એનો જવાબ આવવો જોઈએ માઇનસ 5. એવા ધન અને ઋણ પૂર્ણાંક લખો કે જેનો સરવાળો તમને માઇનસ 5 મળે. એટલે મોટી સંખ્યા હશે એને તમે માઇનસ નિશાની આપશો તો જ તમને માઇનસમાં જવાબ મળશે. હવે મોટી સંખ્યા, ધારો કે હું 9 અને 4ની બાદબાકી કરું તો મને 5 આવે. હવે 9 અને 4માં મોટી સંખ્યા 9 છે તો એને હું માઇનસની નિશાની આપીશ એટલે માઇનસ 9, અને મોટી સંખ્યા પ્લસ તો મારે એ પ્લસ જ રાખવાની છે, કેમ કે એક ધન પૂર્ણાંક લેવાનો છે એક ઋણ. જ્યારે ઉપર એવું હતું કે બંને જોડ હતી એ કેવી હતી, તો કે ઋણ. જ્યારે અહીંયા ઋણ અને ધનની બનાવવાની છે જોડી, તો ઋણ મળી ગઈ એટલે 4 છે એ પ્લસ, એટલે એ અહીંયા આવશે એટલે માઇનસ 9 પ્લસ 4, અને એનો જવાબ આવશે માઇનસ 5. હવે બીજું પણ ઉદાહરણ એક આપણે જોઈએ છે, તો કે 11 અને 6, તો માઇનસ 11 આવશે અને પ્લસ 6, એક ઋણ સંખ્યા થઈ એક ધન થઈ, અને એ બંનેનો સરવાળોનો જવાબ આવશે માઇનસ 5. હવે લખવાનું છે તો કે માઇનસ 9 અને 4 એવા બે પૂર્ણાંકોની જોડ છે જેમનો સરવાળો માઇનસ 5 થાય, જેમાં એક ઋણ અને બીજો ધન પૂર્ણાંક છે. હવે સી એવું કહે છે કે જેનો તફાવત માઇનસ 3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તફાવત એટલે બાદબાકી, બાદબાકીનો જવાબ આવવો જોઈએ માઇનસ 3. તો એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક માઇનસ 3 છે, તમારે બે સંખ્યા ધન અને ઋણ લેવાની છે, એક ઋણ તો બીજી ધન, એટલે અહીંયા જે સંખ્યા હશે એ તમારે ઋણ લેવાની, પાછળ લેશો એ ધન લેવાની. તો હવે 3 મને ક્યારે મળે, તો કે 1 અને 2નો સરવાળો કરું ને તો મને 3 મળે, પણ અહીંયા 2 ધન સંખ્યા મળે છે, આપણે ઋણ અને ધન લેવાની છે. તો ધારો કે અહીંયા હું માઇનસ 1 રાખું અને અહીંયા ખાલી 2 રાખું, તો માઇનસ 1 અને માઇનસ 2 એટલે મને માઇનસ 3 મળશે. આવી બીજી જોડી તમારે જાતે બનાવવાની છે.
કે જેમાં એક ધન અને એક ઋણ સંખ્યાનો તફાવત છે ને માઇનસ ત્રણ આવે. તો લખવાનું કે માઇનસ એક અને બે એવા બે પૂર્ણાંકોની જોડ છે જેમનો તફાવત માઇનસ ત્રણ છે, તેમાં એક ઋણ અને એક ધન પૂર્ણાંક છે. હવે છે દાખલા નંબર ત્રણ. ક્વિઝના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ છે માઇનસ ચાલીસ, દસ અને શૂન્ય. રકમ વાંચતી જવાની અને લખતું જવાનું. તો ટીમ એના ગુણ તો કે માઇનસ ચાલીસ, દસ અને શૂન્ય. ટીમ બીના ગુણ તો કે દસ, શૂન્ય અને માઇનસ ચાલીસ છે. કઈ ટીમના ગુણ વધુ છે? તો વધુ કઈ ટીમના છે એ મેળવવા આપણે પહેલાં સરવાળો કરવો પડશે. તો ટીમ એના ગુણનો સરવાળો કરીશ અને ટીમ બીના ગુણનો સરવાળો કરીશ. ટીમ એના ગુણ છે માઇનસ ચાલીસ, દસ અને શૂન્ય. તો માઇનસ ચાલીસ અને દસ આ બંનેનો સરવાળો. તો બેની નિશાની અલગ અલગ એટલે કરવાની છે બાદબાકી. તો ચાલીસમાંથી દસ જશે એટલે ત્રીસ વધશે અને મોટી સંખ્યાની નિશાની તો કે માઇનસ ત્રીસ. ટીમ એના ગુણ આવ્યા છે માઇનસ ત્રીસ. હવે ટીમ બીના ગુણ જોશું. દસ પ્લસ માઇનસ માઇનસ, દસમાંથી ચાલીસ બાદ કરવાના એટલે આવશે ત્રીસ અને મોટી સંખ્યા છે માઇનસ એટલે નિશાની આવશે માઇનસ. જોતા જણાય છે કે બંને ટીમના ગુણ કેવા છે? સરખા. તો શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો કે હા, આપણે કોઈ પણ ક્રમમાં પૂર્ણાંક સંખ્યા ઉમેરી શકીએ. હવે છે નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે માઇનસ પાંચ પ્લસ માઇનસ આઠ બરાબર માઇનસ આઠ પ્લસ ખાલી જગ્યા. તો હવે એટલી આપણને ખબર પડે કે અહીંયા ખાલી જગ્યા છે એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. જો તમને સામેની સાઈડ માઇનસ આઠ આપ્યા છે તો વધે છે અહીંયા સામેની બાજુ તો માઇનસ પાંચ, તો ખાલી જગ્યામાં આવશે માઇનસ પાંચ. પછી બીજી ખાલી જગ્યા માઇનસ ત્રેપન પ્લસ ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રેપન. હવે તમે માઇનસ ત્રેપનમાં શું ઉમેરશો તો તમને માઇનસ ત્રેપન મળશે. તમારી પાસે ચાર રૂપિયા હોય તમે એમાં કેટલા ઉમેરો તો તમને ચાર મળે? તો કે શૂન્ય. તો અહીંયા જવાબ આવશે શૂન્ય. પછી છે ત્રીજું, સત્તર પ્લસ ખાલી જગ્યા બરાબર ઝીરો. તમારી પાસે સત્તર રૂપિયા છે, તમારે એ સત્તર કોકને આપી દેવાના, તો તમારી પાસે કેટલા વધે? શૂન્ય. તો તમારી પાસે કેટલા રૂપિયા ઓછા થયા? સત્તર હતા, સત્તરે સત્તર ઓછા થઈ ગયા તો તમારી પાસે શૂન્ય વધ્યા ને, એટલે જવાબ આવશે માઇનસ સત્તર. અહીંયા નિયમ આવે છે વિરોધી સંખ્યાનો. બે વિરોધી સંખ્યાનો તમે સરવાળો કરો અને જવાબ શૂન્ય આવે તો બે એકબીજાની કેવી હશે? વિરોધી સંખ્યા. પછી ચોથી ખાલી જગ્યા તેર પ્લસ કાઉન્સમાં માઇનસ બાર કાઉન્સ પૂરો પ્લસ ખાલી જગ્યા. તેર પ્લસ મોટા કાઉન્સમાં કાઉન્સની બીજા કાઉન્સની અંદર માઇનસ બાર પ્લસ માઇનસ સાત બીજો કાઉન્સ પૂરો. આ બાજુનો ભાગ છે એમાં તેર અને બારની જોડી રાખી છે અને આ બાજુના ભાગમાં બાર અને સાતની જોડી રાખી છે. તો અહીંયા બાર અને તેર અને બાર જો તમે બાદ કરો છો તો વધ્યું છે માઇનસ સાત. તો અહીંયા ખાલી જગ્યામાં ત્રીજી સંખ્યા આવશે એ માઇનસ સાત. આ
જે છે એ શેનું પાલન કરે છે? તો કે જૂથના ગુણધર્મનું. જૂથ બનાવ્યા છે આમાં આ બે સંખ્યાના અને સામેની બાજુ પછીની બે સંખ્યાના. હવે આવે છે પાંચમી ખાલી જગ્યા, એના જેવી જ છે. ચાર અને પંદર છે આ સાઈડ, જ્યારે આ સાઈડ છે પંદર અને માઇનસ ત્રણ. તો જે ઘટે છે ને એ તમારો ખાલી જગ્યાનો જવાબ. તો ઘટે છે એ સંખ્યા છે માઇનસ ત્રણ. હવે અહીંયા સિંગલ છે માઇનસ ચાર અને આ બાજુ માઇનસ ત્રણ. આ સાઈડ પંદર અને ત્રણ જૂથમાં, જ્યારે આ સાઈડ ચાર અને પંદર જૂથમાં રાખ્યા છે, એટલે વધતી સંખ્યા આવશે ખાલી જગ્યામાં.